ટેલિસ્કોપ જોયું હતું, ટેલિસ્કોપ છે એ કઈ રીતે કામ કરે. ટેલિસ્કોપ માટે મોટોનીનું સૂત્ર હતું F1/F2. જો પ્રતિબિંબ છે એ અનંત અંતરે મળે તો આ ઇક્વેશન વાપરવાનું, પરિમિત અંતરે મળે તો એક બીજું ઇક્વેશન એ આપણે દાખલાના સાથે લઈ લેશું. બરાબર, તો અત્યારે ટેલિસ્કોપને લગતા દાખલા છે એ પૂછવાના ચાન્સીસ વધુ છે. એમસીક્યુમાં પણ ઘણી વખત ટેલિસ્કોપ આવતું હોય, તો ટેલિસ્કોપ માટે બે અગત્યની આમ તો બે બાબત હતી, એક મોટું લઈએ તો F1/F2 અથવા તો એની ટ્યુબ લંબાઈ એટલે કે બે લેન્સ વચ્ચેનું અંતર. આ બાજુ F1 હતું, આ બાજુ F2 હતું, તો બે લેન્સ વચ્ચેના અંતરનો સરવાળો અને એને ટેલિસ્કોપની કહેવામાં આવે છે ટ્યુબ લંબાઈ. તો આ બે ઇક્વેશનના રિલેટેડ છે એ ટેલિસ્કોપમાં દાખલા આપેલા, તો એ દાખલા છે એ ટેલિસ્કોપના. આપણે જોઈએ તમારે ટેક્સ્ટબુકમાં જે દાખલા બાકી છે એ આપણે ટેલિસ્કોપના દાખલા બાકી રહી ગયા, તો એમાં સ્વાધ્યાયનો 9.13 દાખલો છે, ટેલિસ્કોપનો દાખલો છે 9.13. બરાબર, તો એની રકમ કંઈક આવી છે, એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છે એ 144 સેન્ટીમીટર રહી હતી. પહેલાં તો એ ખબર પડી ગઈ કે દાખલો કેનો છે. અત્યારે આમાં ચોખવટ પાડેલી છે કે ટેલિસ્કોપ છે તો ટેલિસ્કોપના સૂત્ર વાપરવાના, માઇક્રોસ્કોપ હોય તો માઇક્રોસ્કોપના સૂત્ર આવે. અત્યારે ટેલિસ્કોપ એવું રકમમાં કીધું જ છે કે ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 144 છે, ટેલિસ્કોપ માટે F4 આપેલા છે 144 સેન્ટીમીટર. બરાબર, પછી આઈપીસની કેન્દ્ર લંબાઈ છે એ 6 સેન્ટીમીટર આપેલી, એટલે આઈપીસની કેન્દ્ર લંબાઈ FE = 6 સેન્ટીમીટર. તો તમારે બે ભૌતિક, આમ એમસીક્યુમાં પૂછાય છે દાખલો, બે ભૌતિક રાશિ ગોતવાની કે ટેલિસ્કોપની મોટવણ શક્તિ અને ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર. ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ વચ્ચેના ડિસ્ટન્સ અને ટ્યુબ લંબાઈ કહેવાય બે લેન્સ વચ્ચેનું અંતર. તો બે ભૌતિક રાશિ ગોતવાની છે, એક ટેલિસ્કોપ માટે મોટવણી અને એક ટ્યુબ લંબાઈ એટલે કે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું ડિસ્ટન્સ. તો ટેલિસ્કોપ માટે મોટવણી તો આપણે ખબર જ છે, સિમ્પલ એક સ્ટેપનો દાખલો છે. ટેલિસ્કોપ માટે મોટવણી તો એમાં આવશે M. અચ્છા, કાંઈ કીધું નથી તો કયું સૂત્ર વાપરું? તો ચોખવટ પાડેલી હોય કે અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર મળે તો જ ટેલિસ્કોપની મોટવણી માટે બીજું ઇક્વેશન આવશે, એમાં આવતા દાખલામાં ગણાવીશ. પણ કાંઈ ચોખવટ જ ન પાડેલી હોય કે પ્રતિબિંબ ક્યાં મળે તો આપણે મેઇન સૂત્ર જે આ ટેલિસ્કોપનું આપણે કર્યું F1/F2 એ લઈને ચાલુ. બરાબર, તો અહીંયા F4 આપેલી છે 144, FE છે 6 સેન્ટીમીટર આપેલી. તો 144/6 જો 150 હોય તો 24 6 144 થાય તો 25 થાય, અને આ 144 છે 6 ઓછા એટલે 1 ઓછો આવશે, એટલે આનો આન્સર આવશે 24 6 144, મોટમણી આવશે 24. બરાબર, તો 24 મોટમણી આવશે. સિમ્પલ હો દાખલા એમસીક્યુમાં જ પૂછે, ગયા વર્ષે બોર્ડમાં આ પૂછાણ એમસીક્યુમાં, ગયા વર્ષનું બોર્ડનું પેપર છે એમાં એમસીક્યુમાં આવતા. હવે ટ્યુબ લંબાઈ કોઈ છે, ટ્યુબ લંબાઈ બીજું નામ યાદ રાખવાનું, ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર, અથવા તો એને કહેવામાં આવે છે ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ અથવા ઓપ્ટિકલ લંબાઈ અથવા નળીની લંબાઈ. તો એનું સૂત્ર શું છે? F4 + FE સીધું. તો F4 હતું 144, બે ની કેન્દ્ર લંબાઈનો સરવાળો કરો હતો 6 144 × 6 150 સેન્ટીમીટર આવશે. તો ખાસ આ દાખલો પૂરો અહીંયા રેડી. તો સિમ્પલ દાખલો છે, માત્ર ટેલિસ્કોપના તમને ફોર્મ્યુલા આવડતા હશે તો દાખલો છે સિમ્પલ થઈ જાય, એકમાં ભાગાકાર કરવો, એકમાં શરૂઆત કરવા. સેમ દાખલો છે 9.14 સ્વાધ્યાયનો, 9.14 ટેલિસ્કોપનો છે. બરાબર, તો એમાં બે વસ્તુ તમને ગોતવાની છે, એમાં A કરીને છે. તો એમાં શું આપ્યું છે કે એક વેધશાળામાં આવેલી વિશાળ વક્રી ભવનકારક ટેલિસ્કોપ એટલે ઓબ્ઝર્વેટરી, તો એમાં આવેલી વિશાળ વક્રી ભવનકારક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 મીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર આવી ગઈ. જો ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 મીટર એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છે 15 મીટર. હવે કિરણ ટકાશાસ્ત્રમાં બધું આપણે સેન્ટીમીટરમાં લેવાની દેવું છે, અથવા તો બધો ડેટા છે એ સેન્ટીમીટરમાં આપ્યો, તો 15 મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો. તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય, 15 મીટર એટલે 1500 સેન્ટીમીટર થાય. રેડી, તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 1500 સેન્ટીમીટર આપેલી છે, પછી આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર
એટલે એપી તમને આપેલા છે 1 સેન્ટીમીટર આઈપીસી કેન્દ્ર લંબાઈ. તો તમારે પૂછ્યું છે કોણને મોટો ઊણી ગોતો, હાલો સિમ્પલ મોટો ઊણી તો હવે મોટો ઊણી ગોતો સિમ્પલ આના જેમ જ છે. ટેલિસ્કોપ માટે મોટો ઊણી તો એમ બરાબર એફ ના છેદના એપી, એમ એટલે 1500 એટલે તો ફાઇનલી જી મોટો ઊણી હોય છે 1500 ના છેદમાં એક એટલે 1500. તો ફાઇનલ ટેલિસ્કોપ માટે મોટો ઊણી આવી ગઈ 1500. તો સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ ભાગાકાર છે. એમાં બી બહુ ઇન્ટરેસ્ટિંગ થયો. બી શું છે? બી એવું છે, આ ટેલિસ્કોપ ના ઓબ્જેક્ટિવ વડે મળતું, એટલે ઓબ્જેક્ટિવ એટલે પહેલા લેન્સ વડે મળતું, કમ્પાઇન પ્રતિબિંબની વાત નથી, ચોખવટ પાડે. આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે, એટલે જે ચંદ્રમાંથી આવતો પ્રકાશ પહેલો જે મોટો લેન્સ ઓબ્જેક્ટિવમાંથી પ્રકાશ થાય અને ફાઇનલી એનું જે પ્રતિબિંબ મળે છે આવી રીતે. તો આની વાત નથી અત્યારે આઈપીસી. તો ફાઇનલી આપણે જોયું હતું ટેલિસ્કોપ કે આ વખત ની ગવર કરી અને ફાઇનલી છે એ બે આ જગ્યાએ ભેગા થાય છે. તો આ પૂછ્યું તમે તો શું છે રકમ કે ટેલિસ્કોપ ના ઓબ્જેક્ટિવ વડે મળતા પ્રતિબિંબનો ચંદ્રનો વ્યાસ, એટલે ચંદ્રના કારણે જે ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ મળે એનો વ્યાસ તમને પૂછ્યો છે. બીજું ડેટામાં કેટલું આવી ગયું વસ્તુ, ચંદ્રનો વ્યાસ આપ્યો છે 3.48 × 10⁶, એટલે ચંદ્રના વ્યાસને આપણે આમ લખી ચંદ્રનો વ્યાસ એને આપણે કહી દઈએ 3.48 × 10⁶ મીટર બરાબર. તો ચંદ્રનો ઓરિજિનલ વ્યાસ આપેલો છે. ચંદ્રની કક્ષાની ત્રિજ્યા, મતલબ ચંદ્રની કક્ષાની ત્રિજ્યા એટલે ટેલિસ્કોપ પર જોઈતું હોય પૃથ્વી પર જોઈતું હોય ત્યાંથી જે ચંદ્ર આવે તો એ ચંદ્ર પૃથ્વીથી જેટલા ડિસ્ટન્સે આવેલો હોય, પૃથ્વીથી ચંદ્રનું અંતર એટલે પૃથ્વીની આસપાસ જે ચંદ્ર ફરી રહ્યો છે તો એ પૃથ્વીથી ચંદ્રનું ડિસ્ટન્સ આપ્યું છે. તો આપણે એને કહીએ આ ચંદ્રની કક્ષાની ત્રિજ્યા, ચંદ્રની ત્રિજ્યા નથી, પૃથ્વી પૃથ્વીની આસપાસ જે કક્ષામાં ફરે છે એની ત્રિજ્યા. તો ચંદ્રના કક્ષાની ત્રિજ્યા તમને આપેલી છે 3.8 × 10⁸ મીટર. તો ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ, ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ એને આપણે કહી દઈએ ડી વ્યાસ, એ આપણે છે ગોતવા. તો બી ઓપ્શન આવી રીતે છે. ફાઇનલી એને તમે થોડીક સિમ્પલ ભાષામાં જો આકૃતિ સિમ્પલ તમે દોરો તો આવું આવે. ધારો કે આ છે એ કોઈ આપણે ચંદ્ર નહીં દોરી, સિમ્પલ આ ઓબ્જેક્ટિવ છે. આઈપીસી ની અત્યારે આપણે ચર્ચા નથી કરતા. ધારો કે હું અત્યારે આવી રીતે દોરી દઉં છું, આ ચંદ્ર છે ખાલી ભૂમિતિ બંધ, એનું પ્રતિબિંબ તમને આ જગ્યાએ મળશે. ધારો આમ રેડી, તો આમ અહીંયા લખીને આપો ચંદ્રનું પ્રતિબિંબ ઉલટું એફએનસીના કારણે. તો તમને ખબર જ છે ચંદ્રમાંથી આવતા કિરણો તો ક્યાં આવે, ચંદ્ર છે અનંત અંતરે આવેલો. તમને જે ડેટામાં આપ્યું છે ને આ ડિસ્ટન્સ આપ્યું છે, આ પૃથ્વી ઉપર આવેલું હોય ટેલિસ્કોપ ઓબ્જેક્ટિવ લેન્સ, તો આ જે ડિસ્ટન્સ આપ્યું છે પૃથ્વીથી ચંદ્રનું ડિસ્ટન્સ આપ્યું છે. અચ્છા આને તમે આખું ધારો અહીંયા, તો આમ આમ રાખો ને તો આને ચંદ્રનો ઓરિજિનલ વ્યાસ થયો ડી અને આને ચંદ્રનો પ્રતિબિંબનો વ્યાસ ડી વ્યાસ થયો. પ્રતિબિંબ ક્યાં મળે? તો પ્રતિબિંબ છે ચંદ્ર અનંત અંતરે છે, ચંદ્રનું પ્રતિબિંબ છે ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્ર ઉપર જ હોય છે. આપણે થિયરીમાં આવી ગયું અનંત અંતરેથી આવતા કિરણો જે જગ્યાએ પ્રતિબિંબ હોય છે એ જગ્યાએ ઓબ્જેક્ટિવ કેન્દ્ર હોય અને મુખ્ય કેન્દ્ર ઉપર છે, એટલે આ છે ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ આવે.
तो हमें शुरू नहीं कहते जो हमारे यहाँ त्रिकोण लेवा पड़े तो तब अव लखी सको आकृति पर थी जो आम त्रिकोण सारो तो तुम्हें आम आम भी क्या ए बी आम भी क्या ए बी अने क्यों पी अने क्यों ए डैश बी डैश पी तो आकृति पर थी त्रिकोण ए बी पी ए बी पी अने ए डैश बी डैश पी समरूप छे। હવે એબી એટલે ચંદ્ર જ છે, આમ સમજો ને આખો ચંદ્ર છે, ચંદ્ર નો વ્યાસ તો એબીપી અને એડેશ વિડેશની આ પ્રતિબિંબ નો વ્યાસ છે તો આ બે સમરૂપ હોય તો સરખે સરખી બાજુનો ગુણોત્તર છે એ સમાન થાય। તો ધારો કે તમે અત્યારે આ લેતા હોય ડી તો ડી ચંદ્ર નો ઓરિજિનલ વ્યાસ છે તો અહીંયા તમને આ પ્રતિબિંબ નો વ્યાસ કેવો પડે તો ડી ડેશ। ચંદ્ર થી ઓબ્જેક્ટિવ સુધીનું ડિસ્ટન્સ જોઈએ તમે આ આઠ તો તમારી પાસે પ્રતિબિંબ થી ઓબ્જેક્ટિવ સુધીનો ડિસ્ટન્સ તો એ આવશે એફ ઓ રાઈટ। તો ત્રિકોણ સમરૂપ છે અથવા તો તમે આમ કહી શકો ને જો આપણે ધારો કે આમ કેવું હોય તો આખનો બીટા હોય તો ધારો કે આખનો બીટા થાય તો ટેન બીટા લખો તો સામેની બાજુના છેદમાં પાછળની બાજુ એટલે ડી ના છેદમાં આઠ સેમ અહીંયા સામેની બાજુના છેદમાં પાછળની બાજુ એટલે ડી ડેશ ના છેદમાં એફ ઓ તો એ જ છે ડી ના છેદમાં ડી ડેશ સમજી જાવ તો ડી ડેશ ના છેદમાં એફ ઓ તો એ રીતે જઈ શકાય અથવા તો ગુણોત્તર લઈને જઈ શકાય આના છેદમાં આ બરાબર આના છેદમાં અથવા ઊંધું લખવું હોય તો ચાલે આના છે આ બરાબર આના છેદમાં તો બધો ડેટા તમને આપેલો છે તો સીધું તમે આમાં કિંમત પૂછશો ને તો ડાયરેક્ટ જવાબ આવી જશે જો ડી તો ચંદ્ર નો વ્યાસ આપેલો છે 3.48 × 10^2 છેદમાં પ્રતિબિંબ નો વ્યાસ ગોતવાનો પૃથ્વીની ભ્રમણની ત્રિજ્યા ચંદ્રને તો એ આવશે 3.8 × 10^8 અને એફઓ એફઓ એટલે 1500 સેન્ટીમીટર પણ અહીંયા લેવું પડશે 15 જો મૂકી નહીં દેવાનું ભૂલથી 1500 સેન્ટીમીટર કારણ કે આ બધા ડિસ્ટન્સ છે એ મેં મીટરમાં લીધેલા છે આરએ મેં મીટરમાં લીધું તો પછી આ બધા મીટરમાં લેવા પડે રાઈટ તો ડીડેશ ને કરતા બનાવો તો ડીડેશ ઇઝ ઇક્વલ ટુ 15 ઇંચ અને આ નીચે જશે તો 3.48 × 10^8 × 15 આમ જે આ નીચે આવે તો છેદમાં 3.8 × 10^8 આ 4.5 લઈને ચાલો તો 15 × 45 બરાબર આવશે છેદમાં 3.8 એટલે તમે આનું કેલ્ક્યુલેશન કરશો ને એટલે 13.73 જેવો જવાબ આવશે 13.73 થઈ ગયો 8 ઉપર જાય માઇનસ થાય 6 − 8 − 2 એટલે 10 − 2 સેન્ટીમીટર તો આટલા મીટર આ ચંદ્ર ના પ્રતિબિંબ વ્યાસ થયો અને તમે સેન્ટીમીટર માં લખ્યું હોય તો 100 કરશો તો 100 × 10^2 × 10^2 કરો એટલે ઉડી જાય તો મીટરના સેન્ટીમીટર એટલે 100 ગુણો પડે 100 × 10^2 × 2 × 2 ઉડી જાય તો ફાઇનલી આટલા સેન્ટીમીટર આવે એટલે ડીએસ ઇઝ ઇક્વલ ટુ 13.73 સેન્ટીમીટર થશે। તો આમ એક એક સ્ટેપના દાખલા બે અલગ અલગ દાખલા છે એક બાજુ સુધી મોટો હોય મીઠી છે અને એકમાં ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ મળે છે વ્યાસ હોય છે તો ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ મળે એની વ્યાસ અથવા તો હાઈટ તો કોઈ પણ તમે લઈ શકો કોઈ પણ અહીંયા મેં ચંદ્ર લીધો એનો વ્યાસ પૂછો અથવા તો હું એમ કહું કે કોઈ એકને 1 કિલોમીટર વાળો ટાવર રાખેલો છે અને ટાવર કોઈ 1 કિલોમીટર વાળો ટાવર હોય એને જોવા મારે છે અને પ્રતિબિંબનો વ્યાસ લેતો તો એ કેમ ઠંડા કામ કરે છે તો સિમ્પલ ખાલી વસ્તુ અને એનું પ્રતિબિંબ ઊંચું મળે એટલે ઓબ્જેક્ટિવ લેન્સ બે બાજુ સમરૂપ ત્રિકોણ બને
तो खाली एक्सटेंशन साइड नो गुणो तो ले लियो तो जवाब आ गया। तो सीधू आम सूत्र लगा तो थी जाए बराबर। तो आ टेलिस्कोप नो सिंपल दाखलो। हवे आना जेवा दाखला आपेला छे आगळ તમને ટેલિસ્કોપ માં કે 9.28 છે સ્વાધ્યાયનો 9.28 તો એમાં હું છું એક નાના ટેલિસ્કોપમાં 140 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ લેન્સ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ લેન્સ એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ એબી 140 સેન્ટીમીટર આઈપીસની કેન્દ્ર લંબાઈ એબી છે 5 સેન્ટીમીટર રેડી ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 140 આઈપીસની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર આ ટેલિસ્કોપની મોટવાણ શક્તિ અને તમારી મોટવાણ શક્તિ ગોતવાની છે પણ બે અલગ અલગ કેસમાં પાછું હોય સાયન્સ માઇક્રોસ્કોપમાં જે આપણે ગોતતા રહીને જોઈએ એક અનંત અંતરે મળે ત્યારે અને બી બરાબર 25 સેન્ટીમીટર મળે ત્યારે તો ટેલિસ્કોપમાં પણ બે અલગ અલગ કેસના કારણે તમારે મોટવાણ ગોતવાની તો પહેલા સિમ્પલ પૂછ્યું છે તમને જ્યારે ટેલિસ્કોપને સામાન્ય ગોઠવણી કરેલી હોય પહેલો કેસ ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણ કરેલી હોય અને કૌંસમાં તમને લખ્યું કે જ્યારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે તો ફાઇનલ પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે પૂછ્યું તમને રેડી અને બીજું છે જ્યારે તમને અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ એટલે કે ડી બરાબર 25 સેન્ટીમીટર મળે ત્યારે મોટવાણ ગોતવાની છે તો શું કરશું સિમ્પલ ડાયરેક્ટ થઈ જાય ઓકે પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે તો આપણે મોટવાણ ઇક્વેશન સાબિત કરી દીધું સીધું એક પણ આ સૂત્રમાં એથી લખી નાખવાનું પ્રતિબિંબ જ્યારે અનંત અંતરે મળે ત્યારે ડાયરેક્ટ બરાબર તો 140 છેદમાં 5 કે પણ છેદમાં 5 એફી 140 ના છેદમાં 5 કરશો એટલે જો 150 હોય અને 150 હોય આમ આમ કરો ને 5 સોરી 15 થઈ જાય એટલે 5 2 10 અને 4 2 4 5 6 40 એટલે 28 જેવો આન્સર આવશે તો સિમ્પલ છે કે પેલો કેસ તો કે અંતિમ પ્રતિબિંબ છે અનંત અંતરે મળે ત્યારે મોટો હોય છે હવે બીજું કેસ ઇન્ટરેસ્ટિંગ છે જો આ છે જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ આગળ મળે ડી બરાબર 25 સેન્ટીમીટર આગળ મળે ત્યારે મોટવાણ શોધવાની છે તો આમ સિમ્પલ છે એક સ્ટેપમાં થઈ જાય પણ સમજવા જેવું બહુ રસ પડે જો અંતિમ પ્રતિબિંબ છે નજીક બિંદુ આગળ મળે આપણે પહેલા તો ફરજિયાત ટેલિસ્કોપને આકૃતિ દોરવી પડશે એના ઉપર ખબર નહીં પડે તો આ ઓબ્જેક્ટિવ લેન્સ આઈપીસ આકૃતિમાં થોડીક મેં અહીં વચ્ચે નથી લીધું પણ એ સમજી જાય કારણ કે એના પાછળ થશે નહીં નકર હતું તેમાં વચ્ચે આવે ખાલી આપણે સમજવાથી જ કામ છે હવે આપણે જે બોલી જોઈ લીધી કે આ ઓબ્જેક્ટિવ લેન્સ આઈપીસ લેન્સ છે તો એક કિરણ ધારો કે અનંત અંતરેથી આવતું કિરણ છે એ સીધા સીધું હોઈ જશે ઓપ્ટિકલ કેન્દ્રમાં કારણ કે ટેલિસ્કોપનું જો આપણે એનાલિસિસ કરીએ જે વસ્તુનું અનંત અંતર કરોડો કિલોમીટર દૂર હોય ફાઇનલી કિરણને મેં એવું લીધું કે ઓપ્ટિકલ સેન્ટર મારી પાસે થાય એનું વક્રીભવન ન થાય સીધા સીધું હોઈ જાય એક કિરણ છે એનું વક્રીભવન થાય અને આમ છે આપણે આને કઈ કામ નથી ભલે આને થોડું દૂર લઈ જાય તો ફાઇનલ તમને જે પ્રતિબિંબ મળે છે એ બી મળે છે એના પર કહી દઈએ એ વન બી વન રાઈટ તો મેં તમને કીધું હતું આ ખૂણો આપણે એમાં લીધો તો બીટા તો આ ખૂણો કેટલો હોય બીટા બે ખૂણો બીટા જોઈએ આ સીધી લાઈન ઓકે તો કામ છે રાઈટ તો આ સીધી લાઈન આમ તો બે ખૂણો સરખો થાય તો બે બીટા છે હવે આપણે પ્રતિબિંબ મેળવવા માટે મેં ત્રણ લીધું અહીંથી અને આપણે આમ લંબાવ દાદા અને આમ લંબાવ દાદા અને એક વચ્ચેથી આપણે લંબાવ દાદા અથવા તો
ખાલી ભૂમિતિ કરવા માટે આપણે આકૃતિ જોયેલી છે. હવે આપણે આ લીધો તો શું થયું, નીચા તો આઈ લીધા થાય તો એમાં આપણે મોટોણીનું સૂત્ર શું મેળવ્યું. ટેલિસ્કોપ માટે મોટોણી શું હતી અથવા તો કોણીય મોટોણી શું હતી? તો મોટોણીના ઘણી વખત રેખીય મોટોણી હોય તો પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ અથવા તો પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર, અહીંયા ખૂણાના ખૂણામાં મોટોણી છે. તો આ બાજુ આ સુધી આપણે એવું કીધું પ્રતિબિંબે અથવા તો આંખે આ જગ્યાએ તમને ફાઈનલ પ્રતિબિંબ મળશે. ઈ આપણે લખ્યા છે એ ટુ બી ટુ, અને જે આપણે રકમમાં કીધું છે કે નજીક બિંદુ આગળ મળે અને ડી અંતરે મળશે. તો પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો બીટા, વસ્તુએ ઓબ્જેક્ટિવ સાથે બનાવેલો ખૂણો વસ્તુએ, તો પ્રતિબિંબે બનાવેલો ખૂણો છે તો વસ્તુએ બનાવેલો ખૂણો. એટલે અચ્છા અહીંયા બીટા લીધું તો આપણે એક કામ કરીને અહીંયા આલ્ફા લઈએ. તો પ્રતિબિંબે બનાવેલો ખૂણો આલ્ફા અને વસ્તુએ બનાવેલો ખૂણો બીટા, એટલે આલ્ફાના છેદમાં બીટા પણ શોર્ટ લઈ તમને મોટો અહીં આવશે. હવે આ જે ડિસ્ટન્સ હતું એ શું હતું? તો ઓબ્જેક્ટિવ ઉપરથી કિરણો કરતા સમાંતર થાય એટલે વક્રી ધોરણ પામે પ્રતિબિંબ ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર ઉપર, એટલે ઓબ્જેક્ટિવ કેન્દ્ર લંબાઈ આટલું થાય. અને આ જે ડિસ્ટન્સ થશે એ લાઈન દિશા કેન્દ્ર લંબાઈ થશે, બરાબર એસી. હવે આ તમે થોડું જોજો આલ્ફા, તમારે આલ્ફા લખવો છે તો અત્યારે હું અહીંયા લખી દીધો છું ટેન આલ્ફા શણાય. જો આખો ત્રિકોણ લો ત્યારે આપણે જે ત્રિકોણ લીધો તો નાનો લીધો A1, B1 અને આ લીધો E. હવે હું લઈ રહ્યો છું અહીંયા ત્રિકોણ A2, B2, E માં A2, B2, E A2, B2, E રેડી. તો એમાં ટેન આલ્ફા લગાડો તો સામેની બાજુ ખાલી આલ્ફા ખૂણો નાનો છે એટલે ખાલી આલ્ફા આવશે, સામેની બાજુ A2, B2 છેદના પાછળની બાજુ આ થાય સામેની બાજુ ટેન આલ્ફા, સામેની બાજુ એટલું બીજું છેદમાં પાછળની બાજુ લેડી. અને ત્રિકોણ અહીંયા આપણે કહી દઈએ ઓ, તો A1 B1 ઓ બીટા અહીં કરો A1 B1 ઓ બીટા, સામેની બાજુ A1 B1 છેદમાં એફ ઓ. ફાઇનલી મોટો નું ક્વેશ્ચન આવશે આલ્ફા, આલ્ફા એટલે A2 B2 છેદમાં ડી કૌંસમાં A1 B1 છેદમાં એફ ઓ, વ્યવસ્થિત લખી નાખો આને. તો એફ ઓ ઉપર જઈ છેદનો છેદ ઉપર તો એફ ઓ ઉપર જશે, ડી તો હતા નીચે અને અહીંયા ઉપર A2 B2 હતા છેદમાં A1 B1 રેડી. એફ ઓ ઉપર છેદનો છેદ ઉપર એટલે એફ ઓ ના છેદમાં ડી અને A2 B2 ના છેદમાં A1 B1. તો આ મોટો અણુ સૂત્ર આવ્યું. આપણે જે થિયરી માં સાબિત કરી છે ને મોટો અણુ સૂત્ર, એમાં આપણે આ ત્રિકોણ લીધો ઓબ્જેક્ટિવ ને કારણે મળતું પ્રતિબિંબ લીધું, અહીંયા નું ફાઇનલ પ્રતિબિંબ લઉં છું. હવે તમે ધ્યાનથી જો મારે જે બીજા વસ્તુ ની આજ છે ભાઈ કે અહીંયા એમ ઇઝ ઇક્વલ ટુ એફ ઓ ના છેદમાં ડી. હવે આનું ગુજરાતી કરો એટલે તમને ખબર પડશે. આવું ગુજરાત અચ્છા A2 B2 કોણ છે? A2 B2 તો આ E કોનું પ્રતિબિંબ છે? તો કે આઈપીસ ને કારણે મળતું ફાઇનલ પ્રતિબિંબ. અચ્છા A1 B1 શું છે? યસ અચ્છા E શું છે? તો એના બે નામ છે, A1 B1 ના બે નામ છે. ઓબ્જેક્ટિવ લેન્સ ને કારણે મળતું પ્રતિબિંબ કહેવાય. એ જ પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુનું કામ કરે. તો મારે A1 B1 ને આઈપીસ માટે લખવું શું બોલાય છે? આઈપીસ માટે વસ્તુ અંતર A1 B1 અથવા તો વસ્તુની ઊંચાઈ A1 B1 રેડી. તો અહીંયા આમ લખીએ ભાઈ, જો આઈપીસ માટે પ્રતિબિંબની ઊંચાઈ એટલે A2 B2 A2 B2 એટલે આઈપીસ માટે પ્રતિબિંબની ઊંચાઈ. અચ્છા A1 B1 એટલે આઈપીસ માટે વસ્તુની ઊંચાઈ. તો
फाइनली તમે આને શું લખી શકો કે m બરાબર f ના છેદમાં d ગુણ્યા અથવા તો અહીં લખો m બરાબર f ના છેદમાં d ગુણ્યા a2 b2 છેદમાં a1 b1 એટલે a2 b2 એટલે આઈપીસ માટે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં આઈપીસ માટે વસ્તુની ઊંચાઈ હકીકતમાં પ્રતિબિંબની ઊંચાઈ નથી વસ્તુની ઊંચાઈ અને એક પણ આઈપીસ માટે તો એને કઈ ભૌતિક રાશિ જોઈએ પ્રતિબિંબની ઊંચાઈ ને છેદમાં વસ્તુની ઊંચાઈ તો એને કહેવાય મોટો ઉણી તો હકીકતમાં છે ઈ આ ખૂબ પદ છે ઈ આઈપીસ માટે મોટો ઉણી છે आईपीस માટે મોટો મળ્યો તો તમે આવું લખી લખો f ના છેદમાં d ગુણ્યા આઈપીસ માટે મોટો મળ્યો હવે આઈપીસ છે એ આપણે સાદા માઇક્રોસ્કોપ પાછું કરતા હતા આઈપીસ એટલે એક પ્રકારનું સાદા માઇક્રોસ્કોપનું જેમ કામ કરે તો એક આઈપીસ ની જેમ ચર્ચા કરો તો એ કામ સાદું માઇક્રોસ્કોપ જ છે તો સાદા માઇક્રોસ્કોપ માટે મોટો મળ્યોનું સૂત્ર તો આપણે કહી દીધું અને સમજો ને સાદા માઇક્રોસ્કોપ માટે પરિમિત અંતર નું સૂત્ર શું હતું d બરાબર 25 સેન્ટીમીટર કારણ કે આ જગ્યા છે એ નજીક બિંદુ આગળ લખેલ છે તો ફાઇનલી આ જે આવશે એ m બરાબર f ના છેદમાં d ગુણ્યા i પીસ માટે મોટો ને i પીસ માટે મોટો નું સૂત્ર આપણે ભણી ગયા 1 પ્લસ d ના છેદમાં f બરાબર હા અનંત અંતર હોય તો આપણે f શું કરતા હતા ઉડાડ દેતા હતા હવે આ ચેક કરો તો ફોર્મ્યુલા જો અનંત અંતર નો કેસ હોય આ તમારા ટેક્સ્ટ બુક ની અંદર નથી એવું બોર્ડમાં તો ક્યાંય તમે કોઈ પણ રેફરન્સ બુક લેશો તો એમાં આ પ્રકારનું સોલ્યુશન ક્યાંય નથી આપે એને ટ્યુબ લંબાઈના ફોર્મમાં સોલ્યુશન ક્યાંક આપેલું હશે પણ એનું કોઈ સાબિતી લોકોએ નથી કરેલી સીધું આવી દીધું છે કે ભાઈ નજીક બિંદુ આગળ છે એના માટે ઇક્વેશન આવી આ ઇક્વેશન છે એ તમને કોઈ બુક ની અંદર નહીં જોવા મળે આપણે ઘરનું બનાવેલું ઇક્વેશન છે ભૂમિતિ કરીને તો આ ઇક્વેશન તમે વાપરશો આનો કન્સેપ્ટ તમામ પ્રકારના ખાતા છે પણ એને તમારે કોઈ ની આની પાસે સાબિતી નથી અથવા તો એક એક સૂત્રમાં સાબિતી નથી એટલે તમે સીધું ડાયરેક્ટલી લખી શકો ઇક્વેશન બોર્ડમાં દાખલો પૂછાય તો અનંત અંતર માટે મોટો નિયમ સૂત્ર લખ્યા તો નહીં ચાલે એટલે મેં તમને સાબિતી કરાવી તો તમે સાબિતી આપશો તો ફાઇનલી તમે આમાં કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવી જાય બાકી ટેક્સ્ટબુક ની અંદર જે ઇક્વેશન આપેલું છે એ સીધું ક્યાંથી આવેલું છે હવે એમાં છે ને ટ્યુબ લંબાઈ નો આખો કોન્સેપ્ટ લીધેલો છે પણ ટ્યુબ લંબાઈ ની આ જગ્યા નંબર સિમ્પલ થઈ જાય હવે તમે આ જ વસ્તુ ને જો ઇન્ટરેસ્ટિંગ આ વસ્તુમાં એક કામ કરો અનંત અંતરે હોય તો આપણે શું કરીએ તો આઈપીસ માટે મોટો ઉન માનંત અંતર એટલે એક કાટ નાખો હવે એક કાટ નાખો તો શું વધે એફ ઓ ડી ડી એફ તો ડી ડી ઉડી એટલે ડી 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 કટ તો ફાઇનલી શું આવે એફ ઓ પણ એફ તો એ તો આવી અથવા તો અનંત અંતર માટે મોટો ની એફ એફ રેડી તો પરિમિત અંતર હોય તો શું આવે જેમાં ડી નો આખો આઈડિયા આવે કે જેમાં આ ત્રિકોણ લેશે તેની બીજા ત્રિકોણ લેવા મારે તો સિમ્પલ સૂત્ર એક સ્ટેપ માં સાબિત થઈ જશે આપણે જે ટેલિસ્કોપ માં મોટો ની સૂત્ર સાબિત કર્યું આલ્ફા ના છેદમાં બીટા લઈ આલ્ફા બરાબર આપણે આ ત્રિકોણ લીધો હતો અને બીટા તો છે એની બદલે તમારે આલ્ફા બરાબર આ મોટો અંતિમ પ્રતિબિંબ બરો લઈ લેવાનું અને ફાઇનલી જે આવશે એ હકીકતમાં આઈપીસ માટે મોટો ને જવાબ કરે તો એના માટે હું ઇક્વેશન મૂકી દેવાનું તો હવે તમે ડાયરેક્ટ ઇક્વેશન મૂકો જો તો સૂત્રમાં ખાલી કિંમત મૂકી દીધો ફાઇનલી આપણે આપેલું છે એફ ઓ 140 ડી 25 સેન્ટીમીટર 1 પ્લસ ડી 25 અને એસ ઇ આપેલું છે 5 સેન્ટીમીટર તો 5 5 25 એટલે 5 ને 6 એટલે 140 ગુણ્યા 6 5 5 25 5 ને 6 છેદમાં 25 આવશે તો આનું કે તમે કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવશે 33.6 તો જ્યારે પ્રતિબિંબ છે એ નજીક બિંદુ આગળ પડે તો મોટો ઉણી છે એ 25 મળતી હોય બાકીના કેસમાં છે એ મોટો ઉણી 28 મળતી હોય જ્યારે અનંત અંતરે મળે ત્યારે તો ખાસ એક આ સૂત્ર યાદ રાખજો એફ ઓ ના છેદમાં ડી અંશમાં 1 પ્લસ ડી એફ ઓ ને અથવા તો આમ યાદ રાખો તો આમ યાદ રાખે એક તો તમને આવડતું થઈ જાય ખાલી જોઈન્ટ શું કરવાનું આના છેદમાં ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ છેદમાં ડી એફ ના છેદમાં ડી 1 પ્લસ ડી એફ ઓની તમારે સાબિત કરવું પડશે એટલે સ્ટેપમાં પછી તમે સીધી કિંમત મૂકી દેશો તો છે એ જવાબ આવી જશે તો ફાઇનલ ટેલિસ્કોપ ની અંદર 33.6
આ સૂત્રમાં સ્થિતિ બનાવે છે જે લખતી સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ જ આપેલી તો ટેલિસ્કોપના બે કેસ થી અલગ અલગ તો આમ એક જ સૂત્ર કામ કરે છે એક અવધારણ હોય સંયુક્ત માઇક્રોસ્કોપની જેમ જો પ્રતિબિંબ છે એ પરિમિતન સાથે મળે તો શું થાય જેમ એક દાખલો છે અને જેવો દાખલો હવે ટેલિસ્કોપ ની અંદર આપણે બાકી રહેશે બે દાખલા બાકી રહેશે આમ એક ક્રેશ એગ્રેને બનાવેલું ટેલિસ્કોપ છે અને એક છે મારા જેવો જ દાખલો છે એટલે એ બે દાખલા છે એ આપણે આવતા સેશનમાં જોશું એટલે અહીંયા તમારા ટેલિસ્કોપ ને લગતા બધા દાખલા છે એ પૂરા થઈ ગયા હવે આમ ઓલમોસ્ટ દાખલા છે એ બધાને જણાવી દીધા પણ અમુક એવા સ્પેશિયલ કેસના દાખલા છે ત્રણ ચાર દાખલા એવા છે ત્રણ કે ચાર તો એ દાખલા છે એ તમને નિરાતે પછી ગણાવી એને અમુક સ્પેશિયલ કેસના દાખલા છે અને આપણા ચેપ્ટરની અંદર જે થિયરી બાકી રહી છે એ આમ જોવા જઈએ તો બે થિયરી બાકી રહી છે એક છે સ્કેટરિંગ ઓફ લાઇટ પ્રકાશનું પ્રકિરણ અને એક છે મેઘધનુષ પ્રાથમિક મેઘધનુષ ને ગૌણ મેઘધનુષ કઈ રીતે રચાય તો એ સિમ્પલ બે થિયરી બાકી છે બાકી તમામ પ્રકારની થિયરી છે એ આપણે કવર કરી લીધી મેઇન આના વધારે દાખલા જે હતા એ ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ ના હતા દાખલા તો એ બધા દાખલા આપણે છે એ જોઈ લીધા બે દાખલા બાકી છે એમાં આવતી વખતે કરાવી દઈ બે થિયરી બાકી રહેશે અને અમુક સ્પેશિયલ કેસના ત્રણ દાખલા છે તો એ ત્રણ દાખલા છે એમાં આવતી વખતે કરાવી દઈ બરાબર તો આટલું ખાસ આ દાખલા છે એ જોઈ લેજો એકવાર